નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આ યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જીસેટ નું પહેલું પેપર એટલે કે જીસેટ 2002 માં જે પેપર લેવાયેલું હતું તેનું ફૂલ સોલ્યુશન જોવાના છીએ. તે પણ ડિટેલમાં ક્વેશ્ચન આવેલો છે તે કેવી રીતે આખો સોલ્વ થાય છે. તો આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. તો આમાં તમને ખબર જ હશે કે 75 મિનિટ છે અને 50 ક્વેશ્ચન છે અને ટોટલ એક ક્વેશ્ચન 2 માર્ક નો એટલે 100 માર્ક છે. તો પ્રથમ પ્રશ્ન છે, ચિકિત્સક અને દર્દી વચ્ચેનો સંબંધ જેવો જ હોય છે કે જેમ કે હવે આ પ્રશ્નમાં એમ કીધું કે ચિકિત્સક એટલે કે ડોક્ટર અને દર્દી વચ્ચેનો સંબંધ છે તે કોના સાથે સંબંધ ધરાવે છે? પણ સાચો જવાબ છે શિક્ષક અને વિદ્યાર્થીનો જે સંબંધ છે તે સંબંધ શિક્ષક અને દર્દી જેવો છે. તો સાચો જવાબ એ થશે. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ વસ્તુ બાકીના 3 થી જુદી પડે છે? તો સફરજન, નારંગી અને કેળું છે તે એક પ્રકારનું ફળ છે. તો અહીં ફળ શબ્દ છે તે જુદો પડે, તેથી સાચો જવાબ છે ફળ. હવે અહીંથી વાત કરીએ તો આ ત્રીજો ક્વેશ્ચન અને ચોથો ક્વેશ્ચન કોડિંગ ડીકોડિંગ નો દાખલો છે. તો હવે તમને કહી દઉં કે કોડિંગ ડીકોડિંગ ના દાખલાને તમારે કેવી રીતે સોલ્વ કરવા. જો તમારી પાસે સમય હોય તો તમારે એ ને 1, બી ને 2, સી ને 3, ડી ને 4 એવી રીતે નંબર પાછળના પેપર પર લખી શકો છો. જો તમારી પાસે સમય ન હોય અને એવી રીતે ન કરવા માંગતા હોય તો તમે એક ફોર્મ્યુલા યાદ રાખી શકો છો, ઈ જો ટી. હવે અહીં એબીસી ડી નો કેટલામો 4 અને ઈ નો 5 થશે. તો આવી રીતે આખી એબીસી લખો, આવી રીતે એક ક્રમ યાદ રાખો. અને એક તો બીજો ક્રમ છે કે એ થી લઈને એમ લગી અને એમ થી લઈને આમ ઝેડ લગી. તો એ નો વિરોધાર્થી શબ્દ ઝેડ, એમ નો વિરોધાર્થી શબ્દ એન. તો એવી રીતે એક સાઈડમાં રખ નાખો. તો આ બે જીસેટ ની પરીક્ષા અને અન્ય પરીક્ષામાં આ 2 થી 2 પેટર્ન માં જ મોટા ભાગના ક્વેશ્ચન નો સમાવેશ થતો જાય છે. તમે આ 2 સિરીઝ લખો તો આરામથી તમે થોડુંક વિઝ્યુલાઇઝ કરો તો તમને પ્રશ્ન નો જવાબ મળી જાય છે. વાત કરીએ તો ઈ નો ક્રમાંક 5, જે નો 10, ઓ નો 15, ટી નો 20 અને વાય નો 25. તો આવી રીતે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો. હવે આપણા ક્વેશ્ચન ની વાત કરીએ તો એ નો ક્રમાંક 1 છે, ઓ નો 15 છે. તો અહીં તમે જોઈ શકો છો કેટલા નો વધારો થયો, +14 નો વધારો થયો. તો હવે આપણે એસ નો ક્રમાંક કેટલો છે, 19. એસ ટી ની પહેલા આવે તો તેનો ક્રમાંક 19 બને. તો હવે 19 માં આપણે 14 નો વધારો કરીએ તો 19 +14 તો આપણને 33 મળે. તો 33 તો 26 કરતા વધારે થઈ ગયા. તો આપણે એમાંથી 26 બાદ કરીએ તો 7 મળે. 7 એટલે કે બધા 7 નો ક્રમાંક કયો, G7 કન્ટ્રી તરફથી જી યાદ રાખી શકો છો. તો આનો પહેલો કેસ જી. તો અહીં જોઈ શકો છો કે બધા સમાન જ છે, સમાન છે. તો અહીં તમે જોઈ શકો છો કે છેલ્લો શબ્દ છે જે છે, અહીં જે છે. તો અહીં બી છે તો અહીં બી છેલ્લો શબ્દ બી હોવો જોઈએ. તેવો માત્ર ને માત્ર એક જ વિકલ્પ છે, ડી. તો આપણા પ્રશ્નનો સાચો જવાબ. તો આવી રીતે પ્રશ્ન સોલ્વ કરવાનો છે. ત્યારબાદ હવે આપણે ચોથો પ્રશ્ન છે તેને સરખી રીતે મેથડ થી આપણે સોલ્વ કરીએ. તો અહીં આવી રીતે લખી લેવાનું છે કે બીઈ એ ટી અને જી આઈ ડી વી. હવે બધાના ક્રમ લખી લઈએ. બી નો ક્રમ છે 2, ઇજોટી યાદ રાખવા એટલે ઈ નો 5, એ નો તો બધાને ખબર હોય 1, ટી નો ઇજોટી પરથી 20, G7 કન્ટ્રી માંથી જી નો 7, આઈ નો એટલે આઈ નો 9 ક્રમાંક, ડી નો 4, વી નો ક્રમાંક છે 22. આ બધાના આપણે ક્રમાંક લખ્યા. ત્યારબાદ અહીં જોઈ શકો છો કે અહીં કેટલા નો 2 માંથી +5 નો વધારો થયો, 5 માંથી 9 એટલે કે +4 નો વધારો થયો, અહીંયા +3 નો વધારો અને +2 નો વધારો. આવી રીતે થયું એસ ઓ યુ પી. એસ નો ક્રમ 19, 15, 21 અને ઓ પછી પી આવે એટલે કે આનો 16 ક્રમાંક. તો હવે આ +5 કરીએ તો ++ 19+ તો 19 ને 5 24 આવે, 15 ને 5 19 આવે, 19 ને 3 24 આવે ને 16 ને 2 18 આવે. તો આ ક્રમાંક આવે. હવે ઈ જો ટી, ટી નો વાય, વાય પેલા શું આવે, એક્સ આવે. તો 24 નો એક છે. ત્યારબાદ અહીં એસ અને એ આર. તો આવી રીતે આપણો સાચો જવાબ શું બને, જવાબ ડી છે. એક્સ એસ એક્સ આર છે તે આ બને છે. તમે કોડિંગ ડીકોડિંગ ના દાખલા ને આવી રીતે સોલ્વ કરી શકો છો, ખૂબ જ સરળ મેથડ છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, સૌથી વધારે અસરકારક પદ્ધતિ જેના દ્વારા વર્ગના અવાજને નિયંત્રિત રાખી શકાય. તો આની અસરકારક પદ્ધતિ છે કે શાંત રહેવું અને વિદ્યાર્થીઓ તરફ જોવું છે,
તે સૌથી અસરકારક પદ્ધતિ છે. નીચે આપેલા શબ્દોમાંથી શિક્ષકના કાર્યને વ્યાપક અર્થમાં સમજાવી શકતું વિધાન પસંદ કરો, તો વિદ્યાર્થી છે તે જ્ઞાનનું પ્રસારણ, જ્ઞાનનો સંગ્રહ અને જ્ઞાનની ઉત્પત્તિ કરવી. જવાબ ડી છે તે અહીં સાચો છે. એક સારો શૈક્ષણિક સંશોધક એટલે કે એકેડમિક રિસર્ચર, તો જે સારો શૈક્ષણિક રિસર્ચર હોય તેને મૂળભૂત ઉપર બહુ પકડ હોય છે અને મુક્ત મનવાળો હોય છે. તો અહીં જે આપણો જવાબ સી છે, મુક્ત અને મૂળભૂત વિચારક હોય તે વિકલ્પ છે તે સાચો છે. આઠમો પ્રશ્ન, પરિણામકારક અધ્યાપક એટલે ઇફેક્ટિવ ટીચર કોને કહેવાય? જે વિદ્યાર્થીઓને શીખવા માટે પ્રેરણા આપે તેને ઇફેક્ટિવ ટીચર કહેવાય. સહજીવન ફાયદાકારક છે, તો સહજીવન કોના માટે ફાયદાકારક છે? તો સહજીવન છે તે યજમાન અને પરોપજીવી બંને માટે ફાયદાકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, 10મો પ્રશ્ન, એઇડ્સ રોગ થાય છે મુખ્યત્વે, એ તો એઇડ્સ રોગ કોનાથી થાય છે? તો અહીં ઓફિશિયલ આન્સર કે પ્રમાણે સી આપેલો છે. આનો જવાબ ગોતવા ઘણો પ્રયત્ન કર્યો, તો આનો સાચો જવાબ છે પ્રતિકારકતા ઉત્પન્ન કરતા રુધિર કોષોમાં ચેપ લાગવાથી. તો એ જવાબ છે તે સાચો છે. અહીં ઓફિશિયલ આન્સર કી પ્રમાણે ખોટો જવાબ આપેલો છે, તો તે તમારે ધ્યાન રાખવું. આનો સાચો જવાબ એ થશે, ઇન્ટરનેટના માધ્યમથી મેં જવાબ આનો ગોતેલો છે, દૂધનું પાસ્ટેયુરાઇઝેશન કરવામાં આવે તે તો તે પોષણ વધારવા માટે કરવામાં આવે છે. ઓપ્શન બી અહીં છે તે સાચો છે. જીનેટિક એન્જિનિયરિંગ એટલે શું? એટલે કે જનીન ઇજનેરી વિદ્યા એટલે શું? તો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનિકનો ઉપયોગ કરવો એ જીનેટિક એન્જિનિયરિંગ. તો અહીં આપણે બે ફકરા આપેલા છે, તો બે ફકરાને વાંચીશું અને પછી આપણે જવાબ દેવાનો પ્રયત્ન કરીશું. સૃષ્ટિના આરંભથી જ માનવને જે અશક્ય જણાયું તેના માટે પ્રયત્ન કર્યા છે. આ સંદર્ભમાં માનવ અન્ય પ્રાણીઓ કરતા અલગ છે. માનવની સાહસ માટેની ભૂખ શાશ્વત છે. તેના પરિણામે અનેક રહસ્યોનું ઉદ્ઘાટન થયું, તેમજ અનેક શોધ થઈ. માનવ જિજ્ઞાસા અનંત છે, તેના જ કારણે અવકાશ યાત્રા તેમજ ચંદ્રારોહણો થયા છે. દ્રષ્ટ જગતની પાર જવાની ઈચ્છા માનવામાં અનેક સ્વરૂપે પ્રગટ થાય છે. એવરેસ્ટની વિજેતા તેનઝિંગ કે સાત સમુદ્ર વિજેતા મિહિર સેનની પાછળ આવી અદભ્ય ઈચ્છા જ હતી. અવકાશ યાત્રી આર્મસ્ટ્રોંગ અને તેના સાથીદારો ચંદ્રની ધરતી પર પર્દાપણ કરીને સાબિત કર્યું કે જ્યાં સુધી સમગ્ર વિશ્વ ઉપર વિજય નહીં મેળવાય ત્યાં સુધી માનવને વિશ્રામ થવાનો. પ્રશ્ન એ થાય કે કુદરતને જાણીને તેના પર વિજય મેળવવો કે એ કેટલો પર્યાપ્ત છે? આ પ્રશ્નના ઉત્તરમાં એક વધારે પાયાનો પ્રશ્ન ઉદ્ભવે છે કે આપણા માટે શું અગત્યનું છે? આસપાસના જગતને જાણવા સમજવું કે પછી પોતાની જાતને જાણવા સમજવું? આપણે સર્વસંમત થઈશું કે આત્મજ્ઞાન સિવાયનું જગત વિશેનું ઉત્તમ જ્ઞાન પણ નિરર્થક અને ભયજનક છે. તો અહીં જોઈ શકો છો કે તેના કારણે અવકાશ યાત્રા તેમજ ચંદ્રારોહણો થયા હતા. તો અહીં ઓફિશિયલ આન્સર કે પ્રમાણે જવાબ ડી આપેલો છે કે માનવ અને અન્ય પ્રાણીઓના જગતમાં. તો અહીં હું તમને હાઇલાઇટ કરી નાખું કે માનવ જિજ્ઞાસા અનંત છે, તેના કારણે અવકાશમાં ચંદ્રરોહણ શક્ય બનેલું છે. તો અહીં માનવ જિજ્ઞાસાની વાત થઈ છે, નહીં કે પ્રાણીઓને, માનવ અને અન્ય પ્રાણી જગતની. તો આ પણ આન્સર બીમાં જવાબ ખોટો છે. આનો સાચો જવાબ છે માનવ જિજ્ઞાસા, તેના જ કારણે અવકાશ યાત્રા તેમના ચંદ્રોમાં થયા હતા. અહીં તેના કોના છે? તો તેના છે માનવ જિજ્ઞાસાના કારણે. ખાલી જગ્યા સુધી સમગ્ર વિશ્વ ઉપર વિજય નહીં મેળવાય ત્યાં સુધી માનવને વિશ્રામ થવાનો નથી. તો અહીં વિશ્રામ થવાનો નથી એટલે કે અહીં મારા ખ્યાલ મુજબ અટકાવવાનો નથી, અટકવાનો નથી તેમ આવવું જોઈએ. પણ આમાં પણ ઓફિશિયલ આન્સર એ પ્રમાણે આડા પડવાનું નથી તેમ આપેલું છે, તો તે મારા ખ્યાલ મુજબ ખોટું છે. આનો સાચો જવાબ ઓપ્શન સી હોવો જોઈએ. ત્યારબાદ 15મો પ્રશ્ન છે, માનવ સાહસ માટેની ભૂખ શાશ્વત છે. તો અહીં શાશ્વત એટલે જેને સંતોષી ન શકાય તેવી. તો જવાબ ડી છે તે અહીં સાચો છે.
આ સંદર્ભમાં માનવ અન્ય પ્રાણીઓ કરતા અલગ છે, તો અહીં આપણે ફકરો વાંચીએ અને એવું ક્યાં લખેલું છે આ સંદર્ભ કરતા, તો અહીંયા માનવ છે પ્રાણીઓ કરતા અલગ છે, એ માટે સમગ્ર માનવ જાતની વાત થઈ રહી છે, તો અહીં જે ડી જવાબ છે તે અહીં સાચો છે. ત્યારબાદ અહીં ફકરો આપેલો છે તો તેના આપણે જવાબ ગોતવાના પ્રયત્ન કરીએ. મધ્યકાલીન શબ્દમાં મધ્યયુગનો સંકેત છે. આ શબ્દનું ઇતિહાસમાં પ્રયોજન થતું હોય તેનો નિર્દેશ પ્રાચીન તથા અર્વાચીન યુગોની વચ્ચે ના સમય તરફ છે, અને તે પોતાના શાબ્દિક સ્વરૂપે પણ મધ્યયુગ એવા અર્થમાં છે. આપણે કઈ રીતે જાણીએ કે પ્રાચીન યુગનો અંત કયા કે અર્વાચીન યુગની શરૂઆત ક્યાં? આપણે એવું માનીએ છીએ કે મધ્યયુગની શરૂઆત ઈસવીસન 8મી સદીમાં અને અંત ઈસવીસન 18મી સદીમાં થયા હતા. આવું શા માટે? આ પુસ્તકમાં આગળ જતા જણાશે કે ઈસવીસન 8મી સદીમાં ભારતીય સમાજમાં ઘણા પરિવર્તનો થયા અને તેમનો પ્રભાવ સમાજના વિવિધ પાસાઓમાં જણાયો. આવો પ્રભાવ રાજકીય કે આર્થિક ક્ષેત્રોમાં, સામાજિક નીતિ નિયમોમાં, ધર્મ કે ભાષા કે કલા એમ લગભગ દરેક ક્ષેત્રમાં હતો. ભારતીય ઇતિહાસ, તો અહીં ધ્યાન રાખજો, અહીં ઇતિહાસ શબ્દ આવે છે, ભારતનો ઇતિહાસ. ઇતિહાસમાં એક એવો નવો તબક્કો આવ્યો હતો તેવું સ્વીકાર્ય છે. એવું પણ કહી શકાય કે આ પરિવર્તનો ઈસવીસન 8મી સદીમાં આવ્યું હતું. અહીં સમય નિર્દેશનની બાબતમાં થોડી અસ્પષ્ટતા હોય તો સ્વાભાવિક છે, કારણ કે જેમ એક વ્યક્તિ અચાનક એક વર્ષમાં સદંતર બદલાઈ જાય તે શક્ય નથી, તેમ સમાજને પણ પરિવર્તિત થવામાં સમય વ્યતીત થાય છે. ઉપરાંત નવા વિચારોનો પ્રભાવ દરેક ઉપર ચોક્કસપણે થાય છે તે શક્ય નથી. ભારતીય ઇતિહાસમાં કેટલાક પરિવર્તનો ઈસવીસન 8મી સદીમાં પહેલા શરૂ થયા હતા અને તેનો પ્રભાવ ભારતના કેટલાક ભાગોમાં થોડા વિલંબે જણાયો હતો. સામાન્ય રીતે એવું કહી શકાય કે ભારતીય ઇતિહાસનો નવો તબક્કો 8મી સદીમાં શરૂ થયો હતો. એ જ પ્રમાણે મોગલ સામ્રાજ્યનો અસ્ત અને અંગ્રેજોનું આગમન સાથે 18મી સદીમાં પણ ઘણા પરિવર્તન થયા, તેથી 18મી સદીને મધ્યયુગનો અંત કરી શકાય. તો આપણે પકડો વાંચી લઈએ. તો અહીં આ ફકરામાં 17મો પ્રશ્ન છે. અહીં સમયની નિર્દેશનની બાબતમાં થોડી અસ્પષ્ટતા હોય તે સ્વાભાવિક છે. તો અહીંયા અસ્પષ્ટતા છે, જે અચોક્કસતા દર્શાવે છે કે એક્ઝેક્ટલી કઈ સાલમાં તે દર્શાવી નથી કીધું, એટલે કે અસ્પષ્ટતા છે. આપણે એવું માનીએ છીએ કે મધ્યયુગની શરૂઆત 8મી સદીમાં અંતમાં 8મી સદીમાં અને અંત ઈસવીસન 1800 સદીમાં થયા હતા, કારણ કે તો અહીં તમે ફકરામાં જોઈ શકો છો કે આપણે એવું માનીએ છીએ કે મધ્યયુગની શરૂઆત 8મી સદીમાં અને અંત 18મી સદીમાં થયા. આવું શા માટે? તો આ ફકરામાં જવાબ મળે છે. આ પુસ્તકમાં આગળ જતા જણાશે કે 8મી સદીમાં ભારતમાં ઘણા પરિવર્તનો થયા. પરિવર્તનો એક તો વાત કરી છે, તો આપણા પ્રશ્નમાં જોઈએ તો પેલા વિકલ્પમાં જણાવેલું છે કે ભારતીય સમાજમાં કેટલા 18મી સદીમાં કોઈ પરિવર્તન થયા ના હતા, તે તદંતર ખોટું છે. 8મી સદી એક તબક્કો 1800 સુધી ચાલ્યો. તો અહીં છેલ્લી લીટીમાં તમને દેખાય છે, તો છેલ્લી લીટીમાં અમને દેખાય છે કે ઈસવીસન 8મી સદીમાં શરૂ થયો, તે જ પ્રમાણે મોગલ સામ્રાજ્યનો અંત અને અંગ્રેજોના આગમન 18મી સદી સાથે ઘણા પરિવર્તનો થયા. તો આવી રીતના તેથી 18મી સદીને મધ્યયુગનો અંત કરી શકાય. તો આપણા સાચા જવાબ પ્રમાણે ઓપ્શન ડી આવે છે કે મોગલ સામ્રાજ્યનો 8મી સદીમાં આરંભ થયો અને અંગ્રેજોના આગમનથી 18મી સદીમાં થયું. તો જવાબ ડી છે તે સાચો છે. આ શબ્દનું ઇતિહાસમાં પ્રયોજન થતું હોય ખાલી જગ્યા તે પોતાના શાબ્દિક સ્વરૂપે પણ મધ્યયુગ એવા અર્થમાં છે. તો અહીં આપણે કઈ અહીં અબદ્ધ બેસતો વિકલ્પ થોડા ઘણા અંશે છે તે અહીં સાચો છે. ઉપરનો પરિચ્છેદ છે તો તમને ઇતિહાસ શબ્દ 2-3 વાર જોવા મળ્યો અને સામયિક માંથી લેવામાં આવેલો છે. તો અહીં આનો સાચો જવાબ ઇતિહાસના સામયિક માંથી લેવામાં આવ્યો છે તે અહીં સાચો છે. માનવ વ્યક્તિત્વ એટલે પર્યાવરણ, આનુવંશિક અને સમાજ, આમ ઉપરના ત્રણેય છે તે સાચો જવાબ છે. સ્મૃતિ ભ્રંશ એટલે શું? હવે યાદ રાખો તો સ્મૃતિ એટલે યાદ શક્તિ અને વિસ્મૃતિ એટલે પણ વિસ્મૃતિ એટલે ભૂલી જાવ. તો સ્મૃતિ ભ્રંશ એટલે વિસ્મૃતિ છે. જવાબ બી છે તે સાચો છે. દીર્ઘકાલીન સ્મૃતિનો અર્થ શું? તો દીર્ઘકાલીન સ્મૃતિનો અર્થ થાય છે
ભૂતકાળની ઘટનાઓનું સ્મરણ. જવાબ સી છે, તે સાચો છે. લોંગ ટર્મ મેમરી એટલે કે દીર્ઘકાલીન સ્મૃતિ. એક વ્યક્તિ તેની આવકના 5% જેટલી બચત કરે છે અને આવકના 15% જેટલો ટેક્સ ભરે છે. બાકીની રકમ તે કુટુંબને નિભાવે છે. જો તેની 30,000 જેટલો ટેક્સ ભરતો હોય તો તેની આવક કેટલી? તો હવે માનો કે તેની આવક 100 છે. 100 હોય તો કેટલો ટેક્સ ભરે છે? 15% ટેક્સ ભરે છે. અને આ 15%ની કિંમત કેટલી આપેલી છે? અહીં 15%ની કિંમત જો 30,000 રૂપિયા હોય તો 100%ની એટલે કે કુલ કુલ આવક કેટલી થઈ તે શોધો. તો અહીં આપણે 30,000 × 100 / 15 તો અહીં આપણે જવાબ કરતા 2 લાખ રૂપિયા છે તે કુલ આવક છે. તો અહીં તમે જોઈ શકો છો કે વિકલ્પ એ છે 2 લાખ રૂપિયા, તે અહીં સાચો છે. ત્યારબાદ 25મો પ્રશ્ન. એક સંખ્યાનો 2/5 ભાગ, માનો કે સંખ્યા x છે તો એનો 2/5 ભાગ 2/5 x થાય છે. બીજી સંખ્યાના 2/3 ભાગને બરાબર હોય તો 2/3 ભાગને બરાબર બીજી સંખ્યા y છે. તો આ બે સંખ્યાનો ગુણોત્તર શોધો. તો x / y આપણે શોધવાનું છે. તો 5/3. તો અહીં તમે જોઈ શકો છો કે વિકલ્પ એ છે 5/3, તે અહીં સાચો છે. ત્યારબાદ 26મો પ્રશ્ન. 26માં પ્રશ્નમાં 20 ફૂટ બાય 14 ફૂટની એક દીવાલ છે. તો અહીં એક દીવાલ છે, એમાં 7 ફૂટ બાય 4 ફૂટની એક બારી છે. તો અહીં એક બારી છે, તેનું માપ છે 7 ફૂટ બાય 4 ફૂટ અને આ દીવાલ છે 20 ફૂટ બાય 14 ફૂટ. ત્યારબાદ આમાં કહેવામાં આવ્યું છે કે બારી સિવાયની દિવાલને કલર કરવાનો છે. તો આ જે ભાગ છે તેને દિવાલને કલર કરવાનો. જો રંગવાનું 10 ચોરસ ફૂટ પ્રમાણે હોય તો કુલ ખર્ચ કેટલો? તો આપણને સીધો મળે છે કે પહેલા આપણે દિવાલનું ક્ષેત્રફળ શોધી લઈએ, તેમાંથી બારીનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આપણે માંગેલ કલર કરેલો આપણે ક્ષેત્રફળ શોધી લીધેલું છે. તો તેને 10 સાથે ગુણી દઈએ તો ખર્ચ કેટલો થાય તે આપણને મળી જાય. તો સૌ પ્રથમ આપણે દિવાલનું ક્ષેત્રફળ શોધીએ. તો દિવાલનું ક્ષેત્રફળ કેટલું થશે? 20 × 14 એટલે કે 28, એટલે કે 280 ફૂટ સ્ક્વેર અથવા તો ચોરસ ફૂટ. બારીનું ક્ષેત્રફળ કેટલું થશે? 7 × 4 એટલે કે 28 ફૂટ સ્ક્વેર અથવા તો ચોરસ ફૂટ. તો અહીં આપણે 280 માંથી 28 બાદ કરી દઈએ તો કેટલા આવશે? 252. તો અહીં પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે? ફૂટ સ્ક્વેર અથવા તો ચોરસ ફૂટ. હવે એક ચોરસ ફૂટ નો ખર્ચ કેટલો છે? 10 રૂપિયા. તો આપણી પાસે કેટલા ચોરસ ફૂટ છે? 252 ચોરસ ફૂટ નો ખર્ચ કેટલો થાય? 252 × 10 એટલે કે 2520. તો અહીં આપણો જે વિકલ્પ સી છે તે અહીં સાચો છે. ત્યારબાદ પછીનો પ્રશ્ન. 4 સંખ્યાઓની સરેરાશ 12 છે. માનો કે 4 સંખ્યા છે તે એ બી સી અને ડી છે, તેની સરેરાશ 12 છે. તો 4 સંખ્યાની સરેરાશ 12 છે. તો અહીંથી આપણને મળે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી 1248. ત્યારબાદ 15 સરેરાશ હોય તેવી બીજી 2 સંખ્યા ઉમેરતા. બીજી 2 સંખ્યા ધારો કે ઈ ઈ અને એફ છે, તેનો સરેરાશ કેટલો કીધો છે? 15. તો ઈ પ્લસ એફ કેટલો થાય? 15 × 30. તો આ 6 સંખ્યા થઈ ગઈ. તો આ 6 એ 6 સંખ્યાની સરેરાશ શોધવાની છે. તો કેવી રીતે આપણે શોધવું? 6 અહીં એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ પ્લસ એફ. એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ની કિંમત છે 48, ઈ પ્લસ એફ ની કિંમત છે 30 ભાગ્યા 6 એટલે કે 8 7 6 એટલે કે 13. તો આની સરેરાશ 13 મળે. તો અહીં જે વિકલ્પ એ છે તે સાચો છે. ત્યારબાદ 28મો પ્રશ્ન છે, તે કેલેન્ડર માંથી પૂછાયેલો છે. તો 2001 ના છેલ્લા દિવસે સોમવાર હતો. તો 2003 ના પહેલા દિવસે કયો વાર હશે? તો અહીં એક ટ્રીક છે, તો યાદ રાખજો. માનો કે 2001 ના છેલ્લા દિવસે, તો 2002 ના પ્રથમ દિવસે કયો વાર હોય છે? મંગળવાર. હવે 2002 છે તે લીપ યર નથી, તો તેમાં કેટલા ઓડ ડેઝ હોય? તેમાં એક જ ઓડ ડેઝ હોય. તો અહીં 2002 નો પ્રથમ દિવસે મંગળવાર હતો. તો 2003 નો પ્રથમ દિવસે કયો વાર હશે?
બુધવાર હશે. હવે 2004 ના પ્રથમ દિવસે કયો વાર હશે? ગુરુવાર હશે. હવે 2005 ના પ્રથમ દિવસે કયો વાર? 2004 છે તે લીપ વર્ષ છે, તો ગુરુ 2 ઓડ દિવસ આવે એટલે શનિવાર હશે. તો આવી રીતે તમે ડિફરન્સ યાદ રાખી શકો છો. એક ટ્રીક વાત કરી દઈએ તો લીપ યર છે, લીપ યર માં 2 ઓડ દિવસ હોય છે. જે તારીખ વર્ષના પહેલા દિવસે છે તે જ તારીખ આગલા વર્ષમાં જો લીપ યર ન હોય તો સોમવારનો મંગળવાર બને છે, જો લીપ યર હોય તો સોમવારનો બુધવાર બને છે. તો આવી રીતે ટ્રીક યાદ રાખી શકો છો. તો અહીં વાત કરીએ તો સાચા જવાબ પ્રમાણે બુધવાર છે તે આપણો સાચો જવાબ. ત્યારબાદ હવે 600 રૂપિયા છે, તો અહીં 600 રૂપિયા છે, તો 600 રૂપિયા અમને આપણે 3 વ્યક્તિઓમાં ભાગે વહેંચવાના છે. તો પર્સન પી છે તેને એક દૂતી આવશે, એટલે 600 નો એક દૂતીયાંશ ભાગ કેટલો થાય? 300. તો 300 પર્સન પી ને મળે છે. પર્સન કે ને કેટલા મળે છે? 600 ના 1/3, એટલે કેટલા મળે? 200. તો 500 રૂપિયા તો અહીંયા જ વપરાય છે. તો જે પર્સન જી છે તો તેને કેટલા મળે? 600 - 500 એટલે કે 100 રૂપિયા પર્સન જી ને મળે. તો અહીં જોઈ શકો છો કે આપણા વિકલ્પ પ્રમાણે વિકલ્પ બી છે તે સાચો. ત્યારબાદ 20મો પ્રશ્ન છે. એક ચાદરની કિંમત 400 રૂપિયા છે, તો તેના ઉપર 15% ડિસ્કાઉન્ટ મળે તો તેને આપણે કેટલા રૂપિયા આપવા પડે? તો હવે 400 ના 15% ભાગ્યા 100, તો અહીં આપણને 60 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે. તો આપણને 400 માંથી 60 ડિસ્કાઉન્ટ મળે, તો 400 ને 60 બાદ પર ગયો એટલે કે 340 રૂપિયા આપણે વેપારીને આપવા પડે. ગાંધીની વિચારધારામાં સત્યાગ્રહ છે તો તેનો અર્થ શું થાય છે? તો તેનો અર્થ થાય છે ચર્ચા અને વિચારોની આપલે. તમે જોઈ શકો છો આક્રમણ, વેર લેવાની વૃત્તિ અને લશ્કરી તૈયારીઓ, એવું ગાંધીની વિચારસરણીમાં કદી જોવા મળતું નથી. તો આનો સાચો જવાબ છે ચર્ચા અને વિચારોની આપલે. આકર્ષણ આસક્તિને ઉત્પન્ન કરે છે, આસક્તિ ક્રોધને ઉત્પન્ન કરે છે, ક્રોધ નિરાશાને ઉત્પન્ન કરે છે, તેથી આકર્ષણ નિરાશાને ઉત્પન્ન કરે છે. તો અહીં સાચું વિધાન જણાવો. તો આપણે આ જોઈએ, આસક્તિ ધ્યાનનું કારણ છે. હવે આ ફકરામાં ધ્યાનની ક્યાંય વાત જ નથી, તો આ ખોટું છે, ડી પણ ખોટું છે. હવે નિરાશા ક્રોધને ઉત્પન્ન કરે છે, તો અહીં હું શું કીધું છે? આસક્તિ છે તે ક્રોધને ઉત્પન્ન કરે અને ક્રોધ નિરાશાને ઉત્પન્ન કરે, એવું કાંઈ કીધું નથી. હવે એવું કાંઈ આપણે બંધ બેસતું નથી. આસક્તિ નિરાશાને ઉત્પન્ન કરે, આસક્તિ ક્રોધને કરે અને ક્રોધ નિરાશાને, તેથી આસક્તિ છે તે નિરાશાને ઉત્પન્ન કરે. તો અહીં આપણો જે જવાબ સી છે તે સાચો છે. અહીં નિરાશા એ ક્રોધને ઉત્પન્ન કરે છે એ ખોટું છે. વિધાનમાં શું કીધું છે? ક્રોધ એ નિરાશાને ઉત્પન્ન કરે છે. ગાંધી અને આઈન્સ્ટાઈન 20મી સદીમાં સમકાલીન હતા. ગાંધી સામાજિક સુધારાવાદી હતા. 20મી સદી દરમિયાન કેટલાક સામાજિક સુધારાવાદીઓ હતા, તેથી આઈન્સ્ટાઈન પણ સામાજિક સુધારાવાદી હતા. નીચેનામાંથી કયું સાચું છે? તો અહીં તમે વિધાનમાં જોઈ શકો છો ગાંધી સામાજિક સુધારાવાદી હતા. તો વિકલ્પ એમાં તે ચોખ્ખું વિધાન આપેલું છે. તો આ વિધાન છે તે સાચું છે. અહીં આપણે બ્લડ રિલેશન નો દાખલો છે, તો બ્લડ રિલેશન ના દાખલાને કેવી રીતે કરીશું? તો અહીં તમને એક ટ્રીક જણાવી દઉં. તો જો મેલ કેન્ડિડેટ હોય તો તેને બોક્સ વડે, ફિમેલ કેન્ડિડેટ હોય તો તેને સર્કલ વડે દર્શાવીશું, અને જો બ્રધર હોય તો ડેશ વડે, આવી રીતે આપણે દાખલાને સોલ્વ કરીશું. અહીં એમ એ પી નો પુત્ર છે, તો એમ છે તે પિતા છે અને પી છે તે પુત્ર છે. તો પી છે તે પુત્ર છે, આપણે પાક્કું થઈ ગયું કે આ છે તે મેલ કેન્ડિડેટ છે. પી અને એસ બંને ભાઈઓ છે, તો એસ છે તે પણ એક મેલ કેન્ડિડેટ છે. ટી એ એસ ની માતા છે, તો ટી છે તે એસ ની માતા છે. આ ટી છે એટલે કે માતા છે, ફિમેલ કેન્ડિડેટ. વી એ એસ ની પુત્રી છે, તો એસ ની પુત્રી છે વી. એમ એ પી નો પુત્ર છે, એમ છે તે પી નો પુત્ર છે. નહીં કે વિધાન સરખી રીતે જોઈશું તો એમ એ પી નો પુત્ર છે. તો અહીં આ આવી રીતે છે તે સાચું. એમ એ પી નો પુત્ર છે, તો પી છે તે પિતા છે. તો અહીં આપણે આવી રીતે દાખલો
તો અહીં આપણે એમ છે તે પણ એક મેલ કેન્ડિડેટ ને VAS ની પુત્રી છે તો તે માટે ફિમેલ કેન્ડિડેટ. હવે આપણે દાખલાને સ્ક્રોલ કરીએ. એસ એ એમના કાકા છે, એસ છે તે એમના કાકા છે, બિલકુલ સાચું છે, પપ્પાના ભાઈ એટલે કાકા, આ સાચું છે. છતાં આપણે બીજા વિકલ્પ પણ જોઈએ. ટીએ એસ ના દાદી છે, ટીએ એસ ના દાદી છે, ના ટી અને એસ, ટીએ એસ ના મમ્મી થાય દાદી હોય. પી એ એસ ના બેન છે, ના પી અને એસ છે બંને ભાઈઓ છે, તે વિધાનમાં જ કીધેલું, તે પ્રશ્નમાં જ કીધેલું. એમ અને એસ ભાઈઓ છે, નહીં એમ અને એસ ભાઈઓ નથી. તો અહીં આ ચાર વિકલ્પમાંથી આપણો પહેલો વિકલ્પ સાચો છે, એસ એ એમના કાકા છે તે વિકલ્પ સાચો. 35મો પ્રશ્ન છે, વિદ્યુત ચુંબકીય તરંગોમાં તરંગ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો? તો આનો સાચો જવાબ છે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ છે તે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે. અહીં 10^-10 એટલે કે 1 એંગસ્ટ્રોમ એટલે કે 10^-10, પણ ચારે વિકલ્પ માંથી એક વિકલ્પ અહીં સાચો નથી. તો આપણે ઉપર જણાવેલ માંથી એક પણ નહીં તે જવાબ આપ્યો છે. 36મો પ્રશ્ન, પારાનો પ્રકાર જણાવો. તો પારો છે, પારાને HG તરીકે ઓળખવામાં આવે છે, મર્ક્યુરી, અને તે એક ધાતુ તત્વ છે અને ધાતુમાં એક માત્ર પ્રવાહી ધાતુ છે, એક માત્ર પ્રવાહી ધાતુ તત્વ છે. તો આનો સાચો જવાબ છે પ્રવાહી. કઈ ભૌતિક રાશિનો એકમ કિલો વોટ અવર છે? તો આ પ્રશ્ન પણ ઓફિશિયલ આન્સર કી પ્રમાણે ખોટો આપેલું છે. તો આપણે બધાના એકમો જોઈએ પછી સાચો એકમની વાત કરીએ. તો સૌ પ્રથમ આમાં ઓફિશિયલ આન્સર કી પ્રમાણે પાવર આપેલો છે, પણ પાવર નો એકમ ખાલી કિલો વોટ થાય, અવર કીધું હોય તો ઉર્જાનો એકમ બને. તો અહીં ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પીટી, તો ડબલ્યુ છે તે વર્ક છે, પી એટલે કે પાવર છે, અને ટી એટલે કે સમય એટલે કે ટાઈમ છે. તો ગુણાકાર નિશાન, તો પાવર નો એકમ વોટ છે એટલે કિલો વોટ, અને સમયનો એકમ છે કલાક. તો અહીં જોઈ શકો છો કે વર્ક છે, વર્ક અને ઉર્જાનો એકમ બંને સરખો હોય. તો આનો સાચો જવાબ શું આવે? ઉર્જા છે તે આવે છે, નહીં કે પાવર. ઓફિસર આંકુકીમાં આનો પણ આન્સર ખોટો છે. પાવરનો એકમ વાત કરીએ તો કિલો વોટ વોટ કહી શકાય, અથવા તો તમે અન્ય રીતે કેવું હોય તો વર્કનો SI એકમ, ઉર્જાનો SI એકમ જૂલ છે, જૂલ પ્રતિ સેકન્ડ છે, જૂલ પ્રતિ સેકન્ડ છે તે પાવરનો એકમ કહી શકાય. હવે બળ છે તો બળનો એકમ છે ન્યૂટન, વેગમાન છે તો વેગમાન એટલે કે એમ ઇન્ટુ વી એટલે કે કેજી મીટર પ્રતિ સેકન્ડ, તો આનો SI એકમ થયો. અને ઉર્જાનો SI એકમની વાત કરીએ તો જૂલ પણ લઈ શકાય. તો અહીં વાત કરીએ તો કિલો વોટ અવર્સ છે તે ઉર્જાનો SI એકમ છે. 38મો પ્રશ્ન, નીચેનામાંથી કયો અનકન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી છે? તો જે અરૂઢિગત હોય તો તેવો સોર્સ છે દરિયાના તરંગોમાંથી આપણે વિદ્યુત પેદા કરીએ તે અનકન્વેન્શનલ એનર્જી સોર્સ છે. નેપ્થાનો ઉપયોગ નીચેનામાંથી ક્યાં થાય છે? તો નેપ્થાનો ઉપયોગ રસાયણ બનાવવા માટેના યંત્રમાં થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 40મો પ્રશ્ન છે, એક ઘન વસ્તુને કેટલી ઊંચાઈ સુધી ખસેડતા તે ઘન વસ્તુ કયા પ્રકારની ઊર્જા મેળવશે? તો અહીંયા ઓફિશિયલ આન્સર કી પ્રમાણે ગતિ ઉર્જા આપેલું છે, પણ આનો પણ આન્સર ખોટો છે. આનો સાચો જવાબ છે સ્થિતિ ઉર્જા, કેમ તે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક બોક્સ છે ગ્રાઉન્ડ પર છે, હવે તેને આપણે ઊંચા હાઈટ ધરાવતા એચ ટેબલ ઉપર મૂકતા તો આમાં MgH જેટલી ઊર્જા સ્ટોર થાય છે, MgH જેટલી. હવે આ બોક્સ જ્યારે પડે છે ત્યારે તે ગતિ ઊર્જા મેળવે છે અને સ્થિતિ ઊર્જા ઓછી થતી જાય છે. અહીંયા આની પાસે MgH, H તો 0 છે આને સાપેક્ષમાં હોય, અને સ્થિતિ ઊર્જા સાપેક્ષ માનીને જ પણ ગણવામાં આવે છે. તો અહીં આને તમે સાપેક્ષ રાખો તો અહીં 0 છે, અહીં હું આને તો 0 છે, અને ઉપર MgH જેટલી સ્થિતિ ઉર્જા વધી ગઈ. તો અહીંયાનો સાચો આન્સર છે કે તે કઈ પ્રકારની ઉર્જા મેળવશે. તો અહીંયા અને હવે આ બોક્સ જ્યારે પડે ત્યારે તે ગતિ, અહીં ગતિ ઉર્જા હશે જ્યારે વચમાં હશે ત્યારે, પણ અહીં આપણે ઉપર મૂકીએ ત્યારે તે સ્થિતિ ઉર્જા મેળવશે. તો ઓફિશિયલ આન્સર કી પ્રમાણે ગતિ ઉર્જા છે, પણ સાચો આન્સર છે તે સ્થિતિ ઉર્જા આવે છે.
એક બોક્સ નીચે જમીન પર પડેલું છે, તમે એના એજ ઊંચાઈ ધરાવતા એક બોક્સ હાઇટ ઉપર મૂકો તો તેમાં MGH જેટલી સ્થિતિ ઉર્જાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય પ્રક્ષેપાત રક્ષણની તરફેણ કોણે કરી હતી? તો જોસ બુશ જુનિયર છે, તો તેમણે કરી હતી. આન્સર ડી છે તે સાચો છે. ભારતમાં આર્થિક ઉદારીકરણ ના પ્રણેતા કોણ હતા? તો પીવી નરસિંહ રાવ રાવ હતા. ઓપ્શન બી છે તે સાચો છે. ભારતમાં અણુબોમ્બનો પ્રયોગ પ્રથમવાર કયા વર્ષમાં થયો હતો? 1974 માં થયો હતો. બેંક રાષ્ટ્રીયકરણ અને રાજવીઓના સાલિગાણા નાબૂદી માટે અગ્રણતા કોણે કરી? તો તે ઇન્દિરા ગાંધીએ કરી હતી. ઓપ્શન બી. ભારતના રજવાડાનું વિલીનીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કરવામાં કોણે ફાળો આપ્યો હતો? તો તે ફાળો આપનાર વ્યક્તિનું નામ હતું સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો તે સી રાજગોપાલાચાર્ય હતા. ઓપ્શન સી. 56 વિદ્યાર્થીઓને 3 ગ્રુપ ABC માં વહેંચવાના છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ કેટલા છે? 56. ગ્રુપ બી માં ગ્રુપ સી કરતા બમણી સંખ્યા છે. માનો કે સી ની 1 હોય તો બી ની 2x છે. હવે એની ગ્રુપ સંખ્યા છે તે સી કરતા અડધી છે, તો આની 1 હોય તો આની 1/2 છે. હવે આપણને ખબર છે એ બી અને સી ત્રણેય માં કેટલા છે? 56. તો કર દિયો આનો સરવાળો 3x પ્લસ એક્સ બાય, આનો મેં સરવાળો એક સાથે કરી નાખ્યો, એક્સ પ્લસ 2 3x પ્લસ એક્સ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 56. તો આ બંને સરવાળો કરો તો 7x બાય 2 ઇઝ ઇક્વલ ટુ 56. તો x બરાબર 16 મળે. તો સી માં 16, બી માં 32 અને એ માં 8 છે. તો શું પૂછવામાં આવ્યું છે? તો સી માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો જવાબ સાચો થશે 16. ત્યારબાદ ડાયરેક્શન નો પ્રશ્ન. તમે સીધે ચાલી રહ્યા છો. હવે ડાયરેક્શન ના પ્રશ્નમાં હું તમને શોર્ટ ટ્રિક આપી દઉં. ઉત્તર ઉપર ઉપર આ યાદ રાખો, નીચે દક્ષિણ આવી જાય. પપ્પુ યાદ રાખવાનું, પપ્પુ પ એટલે પશ્ચિમ અને પૂ એટલે પૂર્વ. તો આવી રીતે તમારે કોઈ દી ભૂલ જ નહીં થાય આ ડાયરેક્શન ના દાખલામાં. તો હવે આપણે દાખલો શરૂ કરીએ. તમે સીધે ચાલી રહ્યા છો, પછી ડાબી બાજુ વળો છો. માનો કે આપણે નોર્થ ઉત્તર તરફ ચાલી રહ્યા છીએ ને ડાબી બાજુ એટલે આ બાજુ વળીએ છીએ. અગર સૂર્યાસ્ત હવે તમારી ડાબી બાજુ થતો હોય તો શરૂઆતમાં કઈ દિશા તરફ ચાલતા હશો? હવે સૂર્યાસ્ત છે, સૂર્યાસ્ત આ દિશા પર થાય છે, તો સૂર્યાસ્ત તમારી ડાબી તરફ. તો આ બાજુ સૂર્યાસ્ત થાય એ દક્ષિણમાં, ના આ બાજુ સૂર્યાસ્ત નથી. તો હવે આપણે જોયું કે હવે આ બાજુ આપણે ખસવાનું છે. આપણી જે ઉત્તર દિશા માની લે તો ખોટી છે, પૂર્વ તરફ ચાલીએ છીએ. પૂર્વ તરફ ચાલીએ પછી આપણે ડાબું વળીએ. તો સૂર્યાસ્ત, તો અહીં ઓપ્શન એ છે સાચો છે. ઓફિસ જતી વખતે તમે જોયું કે મોટર કાર એક બાળકને કચડીને જતી રહી છે, તો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? તો આવી પરિસ્થિતિમાં ઘાયલ બાળકને પ્રાથમિક સારવાર પૂરી પાડશો. જવાબ સી છે તે સાચો છે. બાદ માનસિક શક્તિનું સૂચના નીચે મુજબ ગોઠવાય છે, તો તેને ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, ઓપ્શન ડી છે તે કહેવામાં આવે છે. તો અહીં આપણું આ પેપર પૂરું થાય છે. જો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયેલા હોય તો ટીવી વેબસાઇટ સર્ચ કરશો, telegram.me gset_ કરીને એક્ઝામ, તો અમારું ટેલિગ્રામ ગ્રુપ છે. તો આમાં તમને આ બધી PDF મળી જશે. અને અમારી જો વેબસાઇટની મુલાકાત લેવા માંગતા હોય તો gset_exam.blogpost.com છે. તો આમાં તમને બધું, તમારી પાસે સમય ઓછો હોય તો ફ્રી મટીરિયલમાં આ વેબસાઇટમાં તમને આની મટીરિયલ મળી જશે. જો કોઈ કોઈ તમને ડાઉટ હોય તો નીચે કોમેન્ટ, જો સારું લાગે તો લાઇક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયો.